અને વિદ્યાર્થીઓ અપ ટુ ડેટ સર બનીને આવે અને તમારા જેવડા જ વિદ્યાર્થીઓને એક દિવસ માટે તમારે જ અભ્યાસ કરાવવાનો હા હવે તમે બરાબર સમજ્યા હું વાત કરું છું સ્વયં શિક્ષક દિનની તો ચાલો તૈયાર થઈ જાઓ વાર્તા સાંભળવા માટે તામિલનાડુની એક ખ્રિસ્તી મિશનરી શાળામાં એક અંગ્રેજ શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવતા હતા પોતાના લેકચરમાં તે વારે વારે હિન્દુ ધર્મની ટીકા કરતા હતા હિન્દુના રિવાજો અને કુરિવાજો ઉપર એવા શબ્દોના બાણ ચલાવતા હતા ને કે જાણે પોતે કોઈ મોટા તત્વચિંતક ન હોય હિન્દુ ધર્મ કુરિવાજોથી ખદબદે છે આ ધર્મ માનવતાનું હનન કરે છે ને આવું કહી અને તે હિન્દુ ધર્મની ઘોર ખોદવા માંગતો તો ભલે ને કોઈ ના પાડે પણ છતાંય આવી મિશનરીઓ આવું જ શિક્ષણ આપે છે ભારતમાં જ આવી હિન્દુઓના અભણ અને ગરીબ પરિવારના બાળકોને મફત શિક્ષણ આપે રહેવા જમવાની સગવડ આપે અને હિન્દુ ધર્મની વિરુદ્ધ ભણાવી ભોળા બાળકોના મનમાં હિન્દુઓ પ્રત્યે દૃણા ઊભી કરે છે અને આવી રીતે ભરમાવી અને અંતે તેમને વટલાવી અને ખ્રિસ્તી બનાવે છે આ ક્રૂર વાસ્તવિકતા છે અને આ અંગ્રેજ શિક્ષણ પણ આવું જ કરી રહ્યો હતો બધા જ ખૂબ શાંતિથી તેના આ બકવાસને સાંભળી રહ્યા હતા ત્યારે તેમાંનો એક બાળક ઊભો થયો અને બોલ્યો સર શું ખ્રિસ્તી ધર્મ બીજા ધર્મની નિંદા કરવાનું જ શીખવે છે અરે એ બાળકનું તો હવે આવી જ બન્યું પણ આ સણસણતા સવાલથી અંગ્રેજ સાહેબ તો આભો જ બની ગયો સામેથી શબ્દોનું બાણ જ એવું આવ્યું ને કે અંગ્રેજ તેનો સામનો કેમ કરવો ને એની ખબર જ ન પડી પણ પોતાના બોલાયેલા શબ્દોની ગરીમાં જાળવા માટે અંગ્રેજ શિક્ષકે ખોટા રોફથી સામો સવાલ કર્યો તો શું હિન્દુ ધર્મ બીજા ધર્મનું સન્માન કરે છે તરત જ તે પ્રભાવી બાળક ખુમારીથી ઊભો થઈ અને બોલો યસ સર અમારા ધર્મગ્રંથમાં ભગવાન વાસુદેવે કહ્યું છે કે બધા ધર્મો એ ઈશ્વરને પામવાના જ રસ્તા છે માટે કોઈ ચડિયાતું નથી કોઈ ઉતરતું નથી વાસુદેવે કહ્યું છે કે જેમ નદીઓ ભલે અલગ અલગ પ્રદેશમાંથી આવતી હોય પણ ઉદ્દેશ્ય તો સાગરને મળવાનો જ છે તેમ ધર્મ ભલે અલગ અલગ હોય પણ ઉદ્દેશ્ય તો એક જ છે પરમ તત્વને પામવાનો એટલે એ વાતમાં કોઈ શંકા જ નથી કે અમારા ગ્રંથમાં બધા ધર્મને સમાન ગણ્યા છે એકદમ પરફેક્ટ જવાબ હવે આની સામે દલીલ કરવાની સાહેબની તાકાત જ નહોતી અરે દલીલ હોય તો કરે ને આ બાળક એટલે મહાન બહુમુખી પ્રતિભા ધરાવનાર ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લી તેમના માનમાં ભારતની અંદર તેમના જન્મદિવસ પાંચ સપ્ટેમ્બરને સ્વયં શિક્ષક દિન તરીકે ઉજવાય છે હા ડૉક્ટર રાધાકૃષ્ણ ભારતીય શિક્ષક અને એક મહાન તત્વચિંતક હતા બાળપણથી પુસ્તક વાંચવાના શોખીન રાધાકૃષ્ણનો જન્મ તામિલનાડુના તિરુત્તની ગામમાં પાંચ સપ્ટેમ્બર અઢારસો ને થયો હતો રાધાકૃષ્ણને સર્વપલ્લી નામ તેમના પૂર્વજો પાસેથી મળેલું હતું કારણ કે તેમના પૂર્વજો એ સર્વપલ્લી ગામમાં રહેતા હતા અને તેઓ ઈચ્છતા હતા કે તેમના પોતાના નામ સાથે તેમના ગામનું નામ પણ જોડાયેલું રહે એક સાધારણ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલ રાધાકૃષ્ણનું બાળપણ એના આઠ વર્ષ તિરુત્તની અને તિરુપતિ જેવા ધાર્મિક સ્થળોએ જ વીત્યા હતા બાળપણથી જ અભ્યાસમાં ખૂબ ધરાવતા હતા પિતા સર્વપલ્લી વીરાસ્વામી અને માતા સીતા અમ્માના ખભે ખૂબ મોટા પરિવારના ભરણ પોષણની જવાબદારી હતી એટલે બાળપણમાં રાધાકૃષ્ણને કાંઈ કોઈ વિશેષ સુખ કે સુવિધા મળી નહોતી તત્વજ્ઞાનના વિષયમાં પીએચડી કરી અને હિન્દુ ધર્મના એક ગહન તત્વચિંતક બન્યા હતા માત્ર જ નહીં પરંતુ ચિંતક તેવી હતી ભારતના સર્વપ્રથમ ઉપરાષ્ટ્રપતિ બની નિષ્પક્ષ રહી અને ઉત્તમ રીતે દેશની સેવા કરી હતી ઓગણીસો ને બાસઠ ની વાત છે જે બહુ ઓછા લોકો જાણે છે જ્યારે એક કાયર અને ઊંઘણસી વડાપ્રધાનની દાસી બનેલી સરકારની બેપરવાહીનો લાભ ઉઠાવી અને ચીને અરુણાચલ પ્રદેશને હડપી લેવા માટે આક્રમણ કર્યું ત્યારે વડાપ્રધાન દિલ્હીમાં ઊંઘતા હતા ચીને આક્રમણ કરી દીધું હતું છતાંય હિન્દી ચીની ભાઈ ભાઈનો નારો લઈને ફરતા હતા હવે તમે જ વિચારો કે આવા નેતાઓ હોય ત્યારે સોના સેનામાં જોમ આવે કેવી રીતે આ સમયે રાધાકૃષ્ણ રાષ્ટ્રપતિ હતા સંવિધાન પ્રમાણે સેનાની ત્રણેય પાંખોના વડા પણ માત્ર કહેવા પૂરતા જ કારણ કે ઘણું ઈચ્છવા છતાં પણ રાધાકૃષ્ણ એક રાષ્ટ્રપતિ તરીકે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ કરતા કોઈ આદેશ આપી શકતા નહોતા અને વળી જો સરહદ પર કે બીજી સેના સાથે વાતચીત કે મુલાકાત કરે ને તો સંવિધાનનું અપમાન ગણાય રાષ્ટ્રપતિ માત્ર કહેવા પૂરતા જ સેનાના વડા બાકી બાગદોર તો કોઈ બીજું જ સંભાળતું હોય આવા નક્કારા વડાપ્રધાનને પણ દિલ્હીમાંથી સરહદની આ પરિસ્થિતિ માટે કોઈ રસ ન લીધો વડાપ્રધાનના આવા વલણથી રાધાકૃષ્ણે સખત શબ્દોમાં તેને ઝાટકી નાખ્યા ધધડાવી નાખ્યા અને પોતે પહોંચી ગયા સીધા અરુણાચલ પ્રદેશના જવાનો પાસે આર્મીની છાવણીમાં જઈ સેનાના જવાનોને મળ્યા વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી અને સેનામાં નવો જોમ અને ઉત્સાહ ભરી દીધો સંવિધાનની એસી કે તેસી કરી નાખી આ રાષ્ટ્રપતિએ દેશની સુરક્ષા માટે સંવિધાનને થોડી વાર બાજુ પર દબાવીને મૂકી દીધું કારણ કે ભારતમાંના ટુકડા થતા હોય ત્યારે નિષ્ક્રિય બનેલા સંવિધાનની કલમો જોવા ન બેસાય આવા વિરલા લાખોમાં એક જ હોય દેશ તેમની આ સેવા ક્યારેય નહીં ભૂલે એક શિક્ષક એક સ્પષ્ટ વક્તા એક તત્વચિંતક એક શ્રેષ્ઠ રાજનીતિજ્ઞ અને પરમ દેશભક્ત એવા સાચા અર્થના ભારત રત્ન ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીને આપણા વતી શત શત નમન